जय 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 गरवी चलो पहला चलो 1 2 3 4 5 6 7 8 8 7 6 5
चार तीन रुक जा, दूसरा शुरू चार पाँच छः सात आठ, आठ सात छः पाँच चार तीन रोक जा, कठोर ऊपर आ करता राम बराबर बद्धा ना आवी जाए रीते मुद्दे वस्तु मोटू सेज राखवा हाव भरवा वाह सीधो कर दिया आपको आए ध्यान बीबी चलो कटारा खान तुम्हारो एक पुल समूह नो लेवानो પડી દે ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહી રહી છે.
ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત તળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલીતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી અને માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે. ગુજરાતમાં ઉભરાટ, તિથલ, ડુમસ, સાપુતારા અને ચોડવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની સંસ્કૃતિના દાતણમાં અનેક સંતો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, દયારામ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ, મુનશી, ઉમાશંકર જોશી, ગીજુભાઈ વગેરે કવિઓ અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે. મારું ધોરણ 5 છે. મારો વિષય ગુણવંતી ગુજરાત છે. ગુજરાત ખરેખર ગુણવંતી છે. તે અનેક દ્રષ્ટિએ મહાન ભૂમિ છે. એવી ઉત્તમ માતૃભૂમિ માટે કોને ગર્વ ન. ગુજરાતની નર્મદા, ગુજરાતની નર્મદા. મારો વિષય, મારું પ્રિય પુસ્તક છે. સારા પુસ્તકો માનવીને ઉત્તમ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. તેમાં વ્યક્ત થયેલા અમદા વિચારો આપણા જીવનને ઉન્નત બનાવે છે. શ્રેષ્ઠ પુસ્તકોના વાંચન આપણને જીવન જીવવાની નવી દ્રષ્ટિ અને જીવનની સર્વાંગી કેળવણી મળે છે. સત્યના પ્રયોગોના પાનામાં ગાંધીજીના જીવનનો વિનમ્રતાથી વિતરતો પરિચય મળે છે. ગાંધીજી નાનપણમાં એક સામાન્ય અને શરમાળુ વિદ્યાર્થી હતા. અબ્દુલ્લા શેઠ નામના એક વકીલનો કેસ લડવા અન્ય વકીલોના મદદનીશ તરીકે તેઓ. મારો વિષય પ્રાર્થનાનું મહત્વ. શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાક અને વ્યાયામની જરૂર પડે છે. તે પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર રહે છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે. પ્રાર્થનામાં ગજબની શક્તિ છે. ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વરને પહોંચે છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના આત્માનો ખોરાક. પ્રાર્થના પતિને પાવન કરે છે. બધા ધર્મોએ પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું છે. તેથી સર્વ ધર્મ